હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકા વડા, જે ફરસાણની દુકાને મળે છે. એ એકદમ ટેસ્ટી વાત સ્પાઇસી બનાવવાના છે. એના માટે આપણે 6 બટાકા લીધા છે. આપણે એને પહેલાં બાફીને તૈયાર કરી દીધા છે. હવે આપણે એને પ્રેસ કરી દઈશું થોડા. હવે આપણે એની અંદર મસાલો કરી દઈશું. આપણે 3 લીલા મરચા લીધા છે, એને આપણે ક્રોસ કરી દીધા છે. 1 લીંબુનો રસ લીધો છે, એ અડધા રેડે કરી દઈશું. થોડી ખાંડ લીધી છે, 2 ટેબલ સ્પૂન જેટલી. આપણે થોડો ગરમ મસાલો લેવાનો છે, 2 ટેબલ સ્પૂન જેટલો. અને માપ પ્રમાણે આપણે મીઠી એડ કરી દેવાનું છે. થોડીક આપણે કોથમીર એડ કરી દઈશું અને આ બધું જ મિક્સ કરી દેવાનું છે. આપણે આ બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે વઘાર કરી દઈશું. વઘારથી એકદમ ટેસ્ટ એવો ડબલ થઈ જાય છે, એકદમ સરસ ટેસ્ટી એવું બને છે. હવે આપણે આની અંદર વઘાર કરી દઈશું. આપણે વઘાર મૂકી દીધો છે, એમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલી આપણે રઈ એડ કરી છે. રઈ આપણી ફૂટી ગઈ છે, હવે થોડીક આપણે હિંગ એડ કરી દઈશું. હવે આપણે આની અંદર ફરતો ફરતો વઘાર વેળી દેવાનો છે. હવે આપણે એની ગોળીઓ બનાવી દઈશું. આ રીતે આપણે બધી ગોળીઓ બનાવી દેવાની છે. તમારે નાની આપણે અહીંયા ચણા લોટ લીધો છે. હવે આપણે મરચું, લાલ મરચું એડ કરી દઈશું 2 ટેબલ સ્પૂન જેટલું. અને માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે ને, પાતળું ખીરું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. થોડું થોડું પાણી, થોડું થોડું પાણી કરીને ઉમેરવાનું છે. અને વિસ્કરતી હલાવતા રહીશું આપણે. આપણું ખીરું રેડી થઈ ગયું છે. આ રીતે તમારે રાખવાનું, બહુ ઢીલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એ રીતે જ બનાવવાનું છે. અને આ રીતે આપણે ખીરું બેટર તૈયાર થઈ ગયું છે આપણું. હવે આપણે આની અંદર તેલની અંદર તેલ આપણે મૂકી દીધું છે. તેલની અંદર આપણે મૂકી દેવાનું છે. એ રીતે આપણે બીજા પણ મૂકી દઈશું અંદર. ગેસ ની ફ્લેમ આપણે ધીમી જ રાખવાનું છે. આપણા થઈ ગયા છે. આ રીતે આપણે બધા જ કાઢી દેવાના છે. અને ગેસની ફ્લેમ તમારે ધીમી જ રાખવાની છે. આપણા બટાકાવાળા એકદમ ટેસ્ટી હવે તૈયાર થઈ ગયા છે. તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને કમેન્ટમાં જરૂરથી લખજો મારી રેસીપી તમને કેવી લાગી.